વાપી દેશમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ સંસદમાં વર્ષ 2021-2022નું બજેટ પ્રસ્તુત કર્યું હતું. બજેટમાં ઉદ્યોગકારો માટે અનેક નવી જાહેરાતો કરવામાં આવતા વાપીના ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું છે. વાપીના ઉદ્યોગકારોએ જણાવ્યું છે કે ઉદ્યોગોને બુસ્ટ આપતી અનેક નવી જાહેરાતો કરવામાં આવી છે. એનાથી આગામી દિવસોમાં દેશ ખરા અર્થમાં આત્મનિર્ભર બની શકશે. પ્લસ સેક્ટર ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે નવી વિશેષ જાહેરાતો વધુ ફાયદાકારક રહેશે. કૃષિલક્ષી ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને ઉદ્યોગ ક્ષેત્રે આ બજેટમાં અનેક નવી જોગવાઈઓ કરવામાં આવી છે, જે આવકારદાયક છે. ઉદ્યોગકારોના મતે આ બજેટ સર્વાંગી વિકાસલક્ષી બજેટ છે, જેનો ફાયદો ઉદ્યોગકારોને તો થશે, સાથે સાથે સરકારે ખેડૂતને ધ્યાનમાં રાખીને ખેડૂતલક્ષી બજેટ પણ પ્રસ્તુત કર્યું છે. કોરોના કાળ બાદ આરોગ્ય સેવા ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે સરકારે અનેક નવી જાહેરાતો કરી છે, જે જોતા આ બજેટ દેશના દરેક નાગરિક માટે આવકારદાયક બજેટ છે. FY21 નાણાપ્રધાન શ્રી નિર્મલા સીતારામને જે આ બજેટ જાહેર કર્યું, એમાં એમ કહેવાય કે જે બજેટ અમે ઉદ્યોગને બજેટને આવકારીએ છીએ, સાથે સાથે જે અલગ જે બજેટમાં જે તમને કહું રૂપરેખા શું છે, ખાસ કરીને MSME માટે 15,700 કરોડનો વધારો કર્યો, સાથે સાથે આત્મનિર્ભર પેકેજ યોજનામાં 64,180 કરોડનો, ગ્રામીણમાં 17,000 કરોડને 11,000 શહેરી સ્વાસ્થ્ય કેન્દ્રો માટે, સાથે સાથે સ્વસ્થ ભારત મિશન અંતર્ગત 5 વર્ષમાં 1.41 લાખ કરોડની જોગવાઈ, સાથે સાથે એક FDI જે કહેવાય ને કે જે ઇન્સ્યોરન્સમાં 49% હતું એની જગ્યાએ 74% સુધી કર્યું, સાથે સાથે આગામી 3 વર્ષો માટે અમારે તો એમ કહેવાય કે મેગા ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરવાનો એક ટાર્ગેટ મૂક્યો, સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના માટે 61,000 કરોડની જોગવાઈ કરી અને 2.87 લાખ કરોડની જોગવાઈ શહેરી જલ જીવન જે આપણે કરીએ છીએ કે ઘર ઘર નળ યોજના લઈ જવાના, એમાં 2.87 લાખ કરોડની જોગવાઈ, સાથે સાથે 20,000 કરોડની મૂડીથી DFI ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશનની સ્થાપના કરવામાં આવશે, 3 વર્ષમાં માર્કેટ પ્રોજેક્ટ માટે 5 લાખ કરોડના ધિરાણનું ટાર્ગેટ છે, સાથે સાથે મૂડીગત ખર્ચ 34.50% વધારા સાથે 5.54 લાખ કરોડ, માર્ચ 2022 સુધીમાં વધારાના 8,500 કિલોમીટર હાઈવેનું નિર્માણ, રેલ ઇન્ફ્રા માટે ₹1.15 લાખ કરોડની જોગવાઈ, ઉજ્જવલા યોજના માટે 1 લાખ કરોડ લાભાર્થીઓ જોડવાનું લક્ષ્ય, વધુમાં વધુ 100 જિલ્લાઓમાં ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, સાથે સાથે PSU બેંકોને વધારે મૂડી પેટે 20,000 કરોડની ફાળવણી, કંપનીઓની વ્યાખ્યા આધારિત 50 લાખ સુધીની મૂડી રૂપે. કોરોના વૈશ્વિક મહામારીથી જ્યારે આખું વિશ્વ પીડિત હતું, આખું વિશ્વ મંદીની મોરમાં આવી ગયેલું હતું, ત્યારે એવા સમયે બધાને ડર હતો કે આ વખતનું બજેટ આપણા વડાપ્રધાન અને નાણાપ્રધાન એ આપણને મુશ્કેલીમાં મૂકશે, પણ આ સર્વાંગી વિકાસવાળું બજેટ છે અને જે કોરોના વાયરસ છે એના માટે 35,000 કરોડ રૂપિયાની વેક્સિન માટેના ફાળવેલા છે, 20,000 કરોડ રૂપિયાએ સ્કૂલો આશ્રમ શાળાઓના શિક્ષણ માટે ફાળવીને જે આદિવાસી વિસ્તારના બાળકો છે સારું શિક્ષણ મેળવીને એમના જીવનમાં પ્રગતિ કરી શકે એના માટેનો એક ખ્યાલ રાખવામાં આવેલો છે. આ વાયરસને ટેસ્ટિંગ કરવા માટેની 9 મોટી લેબોરેટરીઝ દેશમાં ચાલુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉદ્યોગોને લગતું પણ બજેટ છે મિત્રો, કારણ કે ઉદ્યોગોના ઘણા ફાયદા આમાં એમને જાહેર કરેલા છે અને જે મેક ઇન ઇન્ડિયાના એમના જે વિચારને પ્રાધાન્ય આપવા માટે જે મોબાઈલ વગેરેમાં જે આજે આટલો બધો મોબાઈલનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે એના જે સ્પેર્સ છે એ જો ભારતમાં બનેલા વાપરશો તો તમારે એમાં કાંઈ ડ્યુટી નથી, પણ જો ઇમ્પોર્ટેડ વાપરશો તો એમાં ડ્યુટી નાખવામાં આવેલી છે. એ જ રીતે ખેડૂતોને અત્યાર સુધીમાં 35,000 કરોડ રૂપિયા એમને અત્યાર સુધીમાં વહેંચવામાં આવેલા છે અને એમાં અનાજ અને ઘઉં માટે એક અલગ PMC ચાલુ કરવાનો વિચાર કર્યો છે. ખેડૂતો પણ બજારમાં જઈને એમનો સામાન વેચી અને સારી કમાણી કરી શકે અને ખેડૂતોની આવક બમણી થાય એનો પૂરતો પ્રયત્ન કરવાનો પ્રધાનમંત્રી આગળ લક્ષ્યમાં રાખેલું છે. આપણો GDP અત્યારે 6.8 છે, આપણો 6.8 છે અને 4.5 સુધી લઈ જવાનું લક્ષ્યાંક રાખેલું છે. પ્રફુલ્લ પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીમાં દક્ષિણ ગુજરાત પ્રાંતના સહમંત્રીની જવાબદારી છે અને મારો પોતાનો ફાર્માસ્યુટિકલનો લઘુ ઉદ્યોગ છે. ખાસ કરીને વાત કરીએ બજેટની, આજે જે બજેટ ડિક્લેર થયું છે ઘણી આશા અપેક્ષાઓ ઉદ્યોગકારોની હતી અને હાલમાં જે બજેટ રજૂ થયું છે તમે કઈ રીતે આવકારો છો, કઈ આશા અપેક્ષાઓ હતી જે આપણી પરિપૂર્ણ થઈ છે? બજેટને આવકારવા લાયક તો ચોક્કસ છે, કારણ કે બજેટની અંદર ઉદ્યોગો માટે જરૂરી પાયાની વસ્તુઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બહુ મોટું ફંડ ફાળવવામાં આવ્યું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના મોટા પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે. બીજું,
ભારતને આત્મનિર્ભર તરફ લઈ જવા માટેનું બજેટ છે એવું કહીએ તો કદાચ ખોટું નથી. અને ત્રીજું ઉદ્યોગો માટે એને આરએનડીમાં ફંડ એટલે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં આપણે જે અત્યાર સુધીમાં ઇમ્પોર્ટ પર અમુક પ્રોડક્ટોમાં નભતા હતા એને ભારત પર પોતાના ઉપર નભવાનું એટલે ભારતમાં પોતે પ્રોડક્શન કરશે અને એ ત્યાંથી અહીંયાથી એક્સપોર્ટ થાય એના માટેની પ્રમોશન કરવાની નીતિઓ પણ જે લાગુ કરવામાં આવી છે. તો બજેટ પહેલાં શરૂ થયું હતું અને બજેટમાં એને વધારાનું આપેલું છે, એમાં આરએનડીમાં પણ જોગવાઈઓ સારી આપી છે એટલે એ ક્ષેત્રને પણ એક અહીંયા આપણને બુસ્ટિંગ મળશે એટલે ફાર્માસ્યુટિકલ અને હેલ્થ કેરમાં સારું એવું બુસ્ટિંગ આ બજેટ પછી મળશે. અને એના પછી સિવાય જે ખેતી એગ્રીકલ્ચર બેઝ ઉદ્યોગો છે એને બહુ મોટું બુસ્ટિંગ મળશે એ પ્રમાણેની નીતિ છે. એટલે એગ્રીકલ્ચર બેઝ ઉદ્યોગોને જ્યારે આટલું મોટું ફંડ ફાળવવામાં આવ્યું છે, એને સવલતો આપવામાં આવી છે અને એના કારણે ખેડૂતોને બહુ મોટો લાભ મળશે અને ખેડૂતો એટલે કૃષિ નીતિ માટે પણ કદાચ આટલા વર્ષો પછી આઝાદીના 70 વર્ષ પછી સારામાં સારું બજેટ કહી શકાય એવી કૃષિ નીતિ અને કૃષિની જાહેરાતો થયેલી છે.